गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 10 चैप्टर नंबर 10 प्रकाशनु परावर्तन अने एनु वक्रीभवन एमां आपणे आगळ वधीए। गया लेक्चरनी अंदर आपणे लेंस विषेना केटलाक पदों समझ्या हता, ए साथे लेंसनी व्याख्या, लेंस कोने कहेवाय ए पण समझ्या हता। लेंसना बे प्रकार पड़े छे, एक तो बहिर्गोल लेंस अने अंतर्गोल लेंस। बहिर्गोल लेंस एटले अभिसरण करे छे एनी अंदर, ज्यारे अंतर्गोल लेंस जेनी अंदर शुं थाय छे, किरणों आवता अपसरण पामे छे। हवे एज लेंसनी आपणे जुदा जुदा कोई एक वस्तु लेवाई छे ने जुदा जुदा अंतरे मूकी अने एमां मळतुं प्रतिबिंब छे ए आपणे नोंधवानुं छे। आ जे कोष्टक ड्रो कर्युं छे, दोरेलुं छे, लखेलुं छे, ए तमारी बुकनी अंदर बेठुं आपेलुं छे, खाली तमने समजावा पूरतुं ज मैं दोर्युं छे। तो बहिर्गोल लेंस, पहेला तो बहिर्गोल लेंस केवुं होय के जेने बन्ने सपाटी, बन्ने द्वि बहिर्गोल लेंस आपणे गया लेक्चरने जोयुं हतुं। तो बहिर्गोल लेंसनी सपाटी केवाय, बन्ने बहारनी साइड उपसेले के बहारनी साइड वक्र हो, एटले के बहिर्गोल लेंस आ टाइपनो थशे। हवे एमांथी आपात थतुं वच्चेनो कोईक एक बिंदु जे सेंटर, जेने आपणे शुं कहीए छे मुख्य अक्ष, ए तमे जाणो छो। हवे आमां वस्तुनुं स्थान तमने अहींया जुओ, अनंत अंतर तो ख्याल हशे, पण अहींया 2F1। पहेला तो F1 एटले के शुं, तो मुख्य केन्द्र जेने आपणे F1 कहीए, ज्यां बधा ज किरणों आपात थईने एक बिंदु पर केन्द्रित थता होय, जेने आपणे शुं कहीए छे मुख्य केन्द्र F1। पण 2F1 એટલે આપણે અરીસાના સૂત્રની અંદર જોયું હતું, જેને આપણે શું કહીએ છીએ 2F1, જે F1 ઓપ્ટિકલ જે અહીંયા આપે છે પ્રકાશીય કેન્દ્ર, જેમાં આગળ અરીસામાં ધ્રુવ લેતા હતા, પણ અહીંયા જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે શું કહીએ છીએ O। તો O થી લઈ અને સપોઝ અહીંયા કોઈક F1 બિંદુ આપણે લઈ લઈએ, તો O થી લઈને F1 જેટલું અંતર છે એટલું જ બીજું અંતર અહીંયા લઈએ આપણે, તો આ ટોટલ જે થયું ओ थी F1 सुधीनु अंतर एने आपणे शुं कहीए छीए केन्द्र लंबाई स्मॉल F, एटले केन्द्र लंबाई स्मॉल F एटले के 2F1 आने स्मॉल F कहीए छीए। अने F1 जे अंतर छे एटलुं ने एटलुं अंतर बीजुं लीधुं एटले आ थई गयुं 2F1, अने 2F1 ने आपणे अहींया F2 वडे दर्शावीशुं। એ જ રીતે આપણે હમણાં કહ્યું કે બહિર્ગોળ લેન્સ છે જે એને બે સાઈડ વક્ર, એટલે બંને સાઈડ તમને F1 મળવાનું, તો અહીંયા પણ F1 મળશે, એટલું ને એટલું અંતર બીજું લઈ લો એટલે અહીંયા થશે F2, એટલે O થી F2 સુધીનું અંતર એટલે કે 2F1। હવે આપણે કોઈક વસ્તુ તરીકે આપણે પીંછું લઈશું, જે આગળ અરીસાની અંદર કરી હતી એ જ પ્રોસેસ અહીંયા કરવાની છે, અને એ પીંછાને અલગ અલગ અંતરે મૂકી અને એના મળતા પ્રતિબિંબ આપણે ખાલી નોંધવાના છે। તો એક જ આકૃતિની અંદર હું તમને અહીંયા બતાવું છું, તમારી બધી અલગ અલગ આકૃતિઓ તો ડ્રો કરવાની છે, કિરણાકૃતિ જેમ અરીસાની અંદર તમે કરી હતી એ જ રીતે લેન્સની અંદર પણ તમારે કરવાની છે। તો પહેલાં તો વસ્તુને ક્યાં મૂકીએ આપણે, અનંત અંતરે, વસ્તુ તરીકે આપણા જોડે છે પીંછું, તો પીંછું જ્યારે અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન, એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર F2 પર, એટલે કે મુખ્ય કેન્દ્ર F2, જ્યારે અહીંયા કોઈ વસ્તુ અનંત અંતરે પડી છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે તમને F2 પર, પણ એ કેવું હશે એકદમ બિંદુવત અને ઉલટું, વાસ્તવિક તો હશે પણ કેવું હશે ઉલટું, કારણ કે તમને અરીસાની અંદરની સાઈડ મળતું હોય પ્રતિબિંબ, કે જે તમે કાગળ ઉપર ઝીલી શકતા હોય, બીજી રીતે તમે સમજાવો કે કાગળ ઉપર પ્રતિબિંબ ઝીલી શકીએ તો એ કેવું કહેવાશે વાસ્તવિક, પણ જો કાગળ ઉપર તમે ઝીલી ન શકતા હો તો એને આપણે શું કહીએ છીએ આભાસી પ્રતિબિંબ। હવે આ જે બહિર્ગોળ લેન્સની જે જે પ્રક્રિયા છે એ તમે આગળ કરેલી જ છે, તમે બિલોડી કાચ હોય એની મદદથી કોઈ કાગળ લઈ લો અને પ્રકાશ ઉપર તમે પ્રકાશ જે આવતો હોય ત્યાં સામે રાખશો, તો પ્રકાશના કિરણો બિલોડી કાચ ઉપર પડશે અને ત્યાંથી એ એક બિંદુ ઉપર, એટલે કે એક સેન્ટર જે કાગળ લીધો છે એના ઉપર આપાત થશે। થોડીક વાર તમે એ રાખો એટલે કાગળ શું થાય છે સળગી ઉડે છે, એટલે કે એ F1 બિંદુ ઉપર નોટ થશે। આ પ્રક્રિયા તમે કરેલી જ છે, બસ એમાં અલગ અલગ સ્થળે આપણે મૂકવાનું છે ખાલી। તો બહિર્ગોળ લેન્સ અંત, જે બિલોડી કાચ છે એની અંદર પણ કયો લેન્સ હોય છે બહિર્ગોળ લેન્સ, જે કિરણોનું એક જગ્યાએ અભિસરણ કરે છે। જ્યારે આપણે વસ્તુને અનંત અંતરે મૂકી ત્યારે એનું પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું મુખ્ય કેન્દ્ર F2 પર, એટલે કે અહીંયા મળશે, અને કેવું હશે અત્યંત નાનું બિંદુવત, એકદમ નાનું હશે, અને એ પ્રતિબિંબનો પ્રકાર તમને કેવો મળશે વાસ્તવિક, એટલે કે રિયલમાં હશે પ્રતિબિંબ, પણ હશે કેવું ઉલટું, એટલે કે નીચેની સાઈડ હશે। બીજી વસ્તુ કે જ્યારે 2F1થી દૂર મૂકે, એટલે આ જે બિંદુ છે F2 ત્યાંથી દૂર, એટલે બહુ એટલું બધું પણ દૂર નહીં, અહીંયા આપણે દેખી શકીએ એટલી સાઈડ સુધી। તો સપોઝ અહીંયા મેં એ પ્રતિબિંબ મૂક્યું, વસ્તુ અહીંયા મૂકી દીધી F2થી નજીક, તો હવે એનું પ્રતિબિંબ ક્યાં મળશે તમને F2 અને 2F2ના વચ્ચે, એટલે કે F2
क्या से अहीं एफ वन अने टू एफ टू वच्चे मळशे अहीं एटले के आज एफ वन है अने एफ टू देट मीन्स टू एफ वन तो आ बने वच्चे तमने आ प्रतिबिंब अहीं नजीक मळशे अने ए पण केवुं हशे वास्तविक अने उलटू अने नानुं अहीं शुं हतुं अत्यंत बिंदु वद एटले नानकडुं टपका जेवुं पण थोड़ुंक नानुं प्रतिबिंब तमे जोई शको एवुं प्रतिबिंब एफ वन अने एफ टू वच्चे तमने अहीं मळशे बीजी रीते जोईए तो जेम जेम वस्तु ने नजीक लाइए छे एम एम प्रतिबिंब क्या जाए छे नजीक जाए छे पहला अनंत अंतरे हतुं तो क्या हतुं एफ टू नी उपर पण जेम जेम एटले के एफ टू नी जोड़े लाया तो प्रतिबिंब क्या जशे ऑप्टिकल एटले के प्रकाशीय बिंदु छे एनी नजीक जवा प्रयत्न करशे। त्रीजी वस्तु शुं छे के टू एफ वन पर टू एफ वन एटले आपणा माटे शुं छे एफ टू तो ज्यारे अहींया एफ टू थी दूर मूकेलू हतुं हवे एक्झेक्ट अहींया ज्यारे मूकी दईए प्रतिबिंब तो वस्तु अहीं मूकी एफ टू पर तो एनु प्रतिबिंब तमने क्या मळशे टू एफ टू पर एटले अहीं सामे आपेलू छे टू एफ टू एक्झेक्ट एनी उपर पड़शे एनु प्रतिबिंब पण ए पण केवुं हशे वास्तविक अने उलटू अने तेज मापनुं हशे जे प्रतिबिंब अहीं तमने देखाय छे ए ज मापनुं अहीं सामे देखाशे अने वास्तविक अने उलटू ज हशे प्रतिबिंब पर। बीजी वस्तु के क्या एफ वन अने टू एफ वन नी वच्चे मूकवानुं छे એટલે આ છે એફ વન અને ટુ એફ વનની વચ્ચે એટલે કે આ પ્રતિબિંબ પાછું થોડુંક નજીક લાવો અહીંયાથી નજીક નજીક લાવો તો એ ફરી પાછું ક્યાં આવ્યું અહીંયા મૂકી દીધું એ પ્રતિબિંબ વસ્તુ તો તમને ક્યાં મળશે ટુ એફ ટુથી દૂર વધારે પડતું નજીક લાવ્યા એટલે અહીંયા સુધી જશે ટુ એફ ટુથી દૂર એટલે આ બિંદુથી ઘણું દૂર તમને જોવા મળશે જે તમે જોઈ શકશો નહીં ટુ એફ ટુથી દૂર હા એટલે આ સ્ક્રીન ઉપર તમે નહીં જોઈ શકો પણ એ કેવું હશે મોટું એ ટુ એફ ટુની જેમ એફ વનની અને એફ ટુની વચ્ચે જ્યારે પ્રતિબિંબ મૂક્યું ત્યારે એ મળશે દૂર ઘણું પણ કેવું હશે આ જે પ્રતિબિંબ છે એના કરતાં મોટું જે સ્ક્રીન ઉપર હાલ તમે નહીં જોઈ શકો પણ એ રીતે તમે જે બિલોડી કાચ લીધો એ રીતે પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો પણ હશે કેવું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું એ પણ રિયલ હશે પણ હશે કેવું ઊંધું નીચેની સાઈડ અહીંયા મળશે। ત્રીજી વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ વન પર એટલે કે એક્ઝેક્ટ અહીંયા એફ વન પર હવે પ્રતિબિંબ લાવી દઈએ તો અહીંયા હવે પ્રોસેસ ઉલટી થવા મળી જેમ એફ ટુ અને એફ વનની વચ્ચે આવી એમ પ્રતિબિંબ ક્યાં જવા માંડ્યું દૂર હવે એફ વન ઉપર લાવી દીધું એક્ઝેક્ટ એફ વન પોઈન્ટ ઉપર મુખ્ય કેન્દ્ર એફ વન પર તો પ્રતિબિંબ ક્યાં જશે અનંત અંતરે હવે એ અનંત અંતરે પહેલાં તમે મોટું જોઈ શકતા હતા હવે અનંત અંતરે ગયું એટલે કેવું હશે અત્યંત મોટું દૂર હશે ઘણું પણ કેવું હશે ખૂબ જ વિવર્ધિત વિવર્ધિત તો મિનિંગ થશે ખૂબ મોટું અને એ પણ કેવું હશે વાસ્તવિક અને ઉલટું। છેલ્લી વસ્તુ છે કે મુખ્ય કેન્દ્ર એફ વન અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે એટલે હવે પ્રતિબિંબ ક્યાં લાવે એફ વન અને ઓની વચ્ચે તો અહીંયા જ્યારે પ્રતિબિંબ મૂકવામાં આવશે ત્યારે તમને એ પ્રતિબિંબ ક્યાં મળશે વસ્તુ લેન્સની જે તરફ હોય તે જ બાજુ તરફ મળશે વસ્તુ જ્યાં પડી છે તમારી વસ્તુ ક્યાં છે એફ વન એફ ટુની તરફ તો એ જ તરફ હશે પણ કેવું હશે વિવર્ધિત એટલે અહીંયા જ મળવાનું તમને પ્રતિબિંબ અને અહીંયા જે સામે મળશે તો એ પ્રતિબિંબ કેવું હોય આભાસી અને ચત્તું એટલે કે પ્રતિબિંબ અરીસાની અંદરની સાઈડ મળતું હોય તો એને આપણે શું કહીએ છીએ આપણે જ્યારે અરીસા સામે ઊભા હોઈએ અને સામે આપણે દેખાતું હોય તો એ તમે કાગળ ઉપર જીરી શકવાના નથી તો એ કેવું કહેવાશે આભાસી તમને આભાસ થશે કે છે પણ તમે એને વસ્તુ છે જે છે એને કાગળ ઉપર જીરી શકવાના નથી તો એ કેવું થઈ જશે આભાસી અને હશે કેવું ચત્તું એટલે કે સીધું અને વિવર્ધિત એટલે મોટું આ શબ્દો ખાસ ધ્યાન રાખજો ચત્તું એટલે કે સીધું અને વિવર્ધિત એટલે ખૂબ જ મોટું વસ્તુ લેન્સની જે તરફ હતી ત્યાં આપણને આ પ્રતિબિંબ મળ્યું એટલે કે વસ્તુ જ્યાં મૂકેલી હતી એ જ બાજુમાં મળ્યું પહેલાં આપણને ક્યાં મળતું હતું સામેની બાજુ એટલે કે જે બીજી સપાટી વક્ર છે એ બાજુ મળતું હતું હવે જ્યાં વસ્તુ પડી છે ત્યાં જ એનું પ્રતિબિંબ મળશે તો આ થઈ ગયું બહિર્ગોળ લેન્સ માટે જ્યારે વસ્તુને અલગ અલગ અંતરે મૂકવામાં આવે ત્યારે આ રીતની પ્રક્રિયા થતી હોય છે એના પ્રતિબિંબ આ રીતે આપણને મળતા હોય છે। ક્લિયર તમારે આની કિરણાકૃતિ અલગ અલગ રીતે સમજાવવાની છે અને એમાં થોડીક વસ્તુને ધ્યાન રાખવાની છે હું તમને પાછળ લાસ્ટની અંદર સમજાવું કે જ્યારે કિરણાકૃતિ દોરો ત્યારે કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। હવે જેમ આપણે બહિર્ગોળ લેન્સ વિશે લીધું એ જ રીતે આપણે જોઈએ અંતર્ગોળ લેન્સની અંદર જ્યારે વસ્તુને અલગ અલગ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને કઈ રીતે મળતું હોય છે એ આપણે જોઈએ। અંતર્ગોળ લેન્સ માટે આપણે જોઈએ અંતર્ગોળ લેન્સ એકદમ ઇઝી છે એના માટે બે જ પ્રક્રિયા થાય છે તો એ આપણે સમજીએ પહેલાં તો અંતર્ગોળ લેન્સ કોને કહેવાય અંતર્ગોળ લેન્સની બે સપાટી વક્ર હોય છે એ તમે જાણો છો તો આ રીતનો લેન્સ જે ક્યાં હોય અંદરની સાઈડ વક્ર હોય વક્ર તો હોય છે જ પણ ક્યાં હોય છે અંદરની સાઈડ વક્ર હોય
वच्चे जे बिंदु छे एने शुं कहीए छे आपणे ऑप्टिकल केन्द्र एटले के ऑप्टिकल सेंटर एटले गुजरातीमां कहीए प्रकाशीय केन्द्र ओ, तो प्रकाशीय केन्द्र ओ माथी पसार थती अक्ष जे छे एने शुं कहीए छे मुख्य अक्ष। हवे ओ थी लई अने ज्यां अहींया शुं थाय छे अपसरण पामे छे किरणो, एटले अपसरण पामतामां एक જ सपाटी आपणे विचारीए तो आ साइड एफ वन लई लईए कि आ बिंदु छे अहींयाथी आम अपसरण पामशे, આવતું આપાત કિરણ હોય અહીંયાથી અપસરણ પામશે, આ રીતની પરિસ્થિતિ હોય તો ઓ થી એફ વન એટલે કે મુખ્ય કેન્દ્ર એફ વન અને પ્રકાશીય કેન્દ્ર ઓ। હવે વસ્તુને અલગ અલગ સ્થાને મૂકવાની છે, તો પહેલાં તો વસ્તુને જ્યારે અનંત અંતરે મૂક્યો એટલે આપણે વસ્તુ તરીકે એ જ વસ્તુ લઈશું આપણે પીંછું, તો પીંછું જ્યારે અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર એફ વન પર। જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે સપોઝ અહીંયા પડી છે તમારા માટે, આ ધારો કે અનંત અંતર છે, તો વસ્તુ તમને ક્યાં મળશે અહીંયા, ક્લિયર? અનંત અંતર એટલે ક્યાંય પણ દૂર તમે વસ્તુને લઈ જાઓ તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે, મુખ્ય કેન્દ્ર એફ વન પર, અને એ કેવું હશે, અત્યંત સૂક્ષ્મ અથવા તો બિંદુવત, અહીંયા એકદમ નાનું હશે પ્રતિબિંબ, તમને દેખાશે એકદમ ટપકા જેવું સ્વરૂપ હશે એનું, એટલે કે બિંદુવત કહી શકીએ આપણે। તમારી સમજ માટે મેં અહીંયા મોટું દોર્યું છે, પણ આ કેવું હશે, બિંદુવત હશે, અને હશે કેવું પ્રતિબિંબનો પ્રકાર, આભાસ, એટલે કે તમને આભાસ થશે કે એ છે પણ રિયલમાં એ નથી, એક પ્રકારનું એક પ્રતિબિંબ જ છે પણ રિયલમાં તમે ઇનશોર્ટ કાગળ ઉપર એને ઝીલી શકશો નહીં, અને હશે કે એવું ચત્તું એટલે કે સીધું જ મળશે તમને, જે રીતે સામે પ્રતિબિંબ પડ્યું છે, જે રીતે વસ્તુ પડી છે સામે એના જેવું સેમ અહીંયા દેખાશે, એટલે આ પરિસ્થિતિ કેવી થશે, તમે કાચ સામે દર્પણ સામે ઊભા હો એ રીતની આ પરિસ્થિતિ થશે। બીજી વસ્તુ શું છે અહીંયા, અનંત અંતર અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે, અનંત અંતર જે કહ્યું હમણાં એટલે અહીંયા એફ વનથી લઈ અને અનંત અંતર લઈએ તે અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે, પ્રકાશીય કેન્દ્ર ઓ એટલે આ થશે ઓ, અને જે અનંત અંતર લીધું એ બંનેની વચ્ચે ક્યાંય પણ ઓથી લઈ અને અનંત અંતરની વચ્ચે ક્યાંય પણ એ વસ્તુ મૂકવામાં આવે તો ઓલવેઝ એનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, મુખ્ય કેન્દ્ર એફ વન અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે, એટલે કે મુખ્ય કેન્દ્ર એફ વન આ છે અને પ્રકાશીય કેન્દ્ર ઓ આની વચ્ચે જ તમને ક્યાંક પ્રતિબિંબ એ જોવા મળશે, એટલે બે જ રીતની પરિસ્થિતિ થાય છે। જો અનંત અંતરે મૂકો તો એ ક્યાં જશે, એફ વન પર, અને જેમ જેમ નજીક લાવશો એમ એમ ક્યાં જશે, એફ વન અને ઓની વચ્ચે જ તમને પ્રતિબિંબ મળવાનું, અને એ હશે કેવું, આભાસી અને ચત્તું, પણ જ્યારે અનંત અંતરે મૂક્યું ત્યારે એ કેવું હતું, અત્યંત સૂક્ષ્મ અથવા બિંદુવત, અને જેમ જેમ નજીક લાયા એટલે કે એફ વન અને ઓની વચ્ચે મળશે ત્યારે પણ એ કેવું હશે, નાનું જ હોવાનું, એટલે પ્રતિબિંબ નાનું હશે, અને પ્રતિબિંબનો પ્રકાર આપણા માટે છે આભાસી અને ચત્તું। તો અંતર્ગોળ લેન્સની અંદર બસ આ બે જ વસ્તુ છે સમજવાની છે, એક તો પ્રતિબિંબ અનંત અંતરે મૂક્યું ત્યારે ક્યાં મળશે તમને, એફ વન પર, જેમ જેમ નજીક લાવ્યા એટલે કે પ્રકાશીય કેન્દ્ર ઓ અને અનંત અંતર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ તે જગ્યામાં કોઈપણ જગ્યાએ તમે જ્યારે મૂકો ત્યારે પ્રતિબિંબ તમને ક્યાં મળવાનું, એફ વન અને ઓ, એટલે કે મુખ્ય કેન્દ્ર એફ વન અને પ્રકાશીય ઓ કેન્દ્ર ઓની વચ્ચે તમને એ પ્રતિબિંબ જોવા મળશે। ક્લિયર થઈ ગયું? તો આ હતો અંતર્ગોળ લેન્સ। હવે તમારે કિરણાકૃતિ દોરવાની છે, એની અંદરના કેટલાક પોઈન્ટો છે કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, એ પોઈન્ટો હું અહીંયા લખું છું। તો જોઈએ કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ, એ નિરૂપણ તમારે જાતે કે આકૃતિઓ જે છે કિરણાકૃતિ તમારી જાતે હોમવર્કની અંદર કરવાની છે, પણ એમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે। એમાં પહેલી બાબત છે કે કોઈ કિરણ આપાત થતું હોય અથવા તો આવતું હોય એ અક્ષને સમાંતર આવતું કિરણ જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, અક્ષને, પહેલી વસ્તુ છે કે અક્ષને સમાંતર આવતું કિરણ, અક્ષને સમાંતર આવતું કિરણ હોય ક્યાં પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી। સમજીએ આપણે, પહેલાં તો કહ્યું શું છે, અક્ષને સમાંતર એટલે કે સીધી લાઇનમાં આવતું કિરણ કોઈ હોય તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે। તો બંને લેન્સ માટે આપણે વિચારીએ કે આ લઈ લઈએ કોઈ બહિર્ગોળ લેન્સ લઈએ, એ જ રીતે સામે લઈએ આપણે અંતર્ગોળ લેન્સ, હવે મુખ્ય અક્ષ પહેલાં તો બંને માટે એક જ દોર દઈએ મુખ્ય અક્ષ, આ થઈ તમારા માટે મુખ્ય અક્ષ,
કહ્યું શું છે તમને? અક્ષને સમાંતર, એટલે આ જે અક્ષ કહીએ એને સમાંતર આવતું હોય કિરણ, એટલે કે આ જે સમાંતર આવતું કિરણ હોય એ મુખ્ય કેન્દ્રમાંથી, મુખ્ય કેન્દ્ર એટલે કે એફ વન, ખાસ ધ્યાન રાખજો, મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્ર એટલે કે જે લેન્સ લીધો હતો એનો સેન્ટર પોઈન્ટ, જેને આપણે ઓ વડે દર્શાવીએ છીએ, જ્યારે મુખ્ય કેન્દ્રને આપણે એફ વડે દર્શાવીએ છીએ, જ્યાં બધા જ કિરણો અભિસરણ અથવા તો અપસરણ પામતા હોય તે કેન્દ્ર. એક આવતું પ્રકાશનું કિરણ કોઈ એક બિંદુ ઉપર કેન્દ્રિત થતું હોય એવું બિંદુ, જેને આપણે કહીએ છીએ મુખ્ય કેન્દ્ર. તો આ છે આપણા માટે મુખ્ય કેન્દ્ર એફ વન. તો અક્ષને સમાંતર આવતું કિરણ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, અને એ તમે કઈ રીતે દર્શાવશો? આવતું કિરણ છે આ રીતે દર્શાવવાનું છે તમારે, એટલે ખાલી આવતું કિરણ છે અક્ષને પસાર થવા, એફ વનમાંથી પસાર થતું કિરણ છે, એટલે આ રીતે દર્શાવશો તમે. ક્લિયર? હવે એ જ રીતે જ્યારે બહિ, આ છે બહિર્ગોળ લેન્સ, અને આ છે અંતર્ગોળ લેન્સ. હવે જોઈએ કે અંતર્ગોળ લેન્સની અંદરથી આવતું કિરણ તમે કઈ રીતે દર્શાવશો, કે એની અંદરથી શું થવાનું? આમાં અભિસરણ પામશે, જ્યારે બહિર્ગોળ અંતર્ગોળ લેન્સની અંદર શું થવાનું? અપસરણ થવાનું. એટલે કે આ એફ વન લઈ લઈએ આપણે, તો આમાંથી કિરણ અપસરણ પામશે એટલે કે બહાર જશે, એને આવતું આ કિરણ છે. ક્લિયર? આ થઈ ગયું અપસરણ પામતું કિરણ એફ વન. આપણે ભણ્યા છીએ આગળ બહિર્ગોળ લેન્સની અંદર કિરણો અભિસરણ પામે છે એફ વન પર, જ્યારે અંતર્ગોળની અંદર બિંદુ મુખ્ય કેન્દ્ર એફ વનથી કિરણો અપસરણ પામે છે એટલે કે બહાર વિચલન થાય છે એનું. તો આ બિંદુ આ રીતે જતું તમારે બતાવવાનું છે, એફ વન આગળથી જાય છે જ્યારે આ શું છે એફ વન જોડે આવે છે. તો આ વસ્તુને ખાલી ધ્યાનમાં રાખવાની છે કે આવતું કિરણ અને જતું કિરણ તમારે ખાસ દર્શાવવાનું છે, કારણ કે બહિર્ગોળ લેન્સની અંદર જે પ્રોસેસ થશે એનથી ઉલટી અંતર્ગોળ લેન્સની અંદર થવાની. અહીંયા એફ વનમાં બધા કિરણો ભેગા થાય છે અને અહીંયા એફ વનમાંથી બધા કિરણો છૂટા પડે છે. આનાથી ઉલટી પ્રોસેસ બીજી એક એ છે કે મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ અથવા તો બહાર જતું કિરણ, મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ એ અક્ષને કેવું હશે? સમાંતર પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ એ અક્ષને સમાંતર પસાર થાય અક્ષને કેવું પસાર થશે? સમાંતર. હવે જોઈએ આપણે લઈ લઈએ બંને લેન્સ માટે વિચારીએ, આ છે બહિર્ગોળ લેન્સ જ્યારે આ છે અંતર્ગોળ લેન્સ, બંનેની વચ્ચેની આ મુખ્ય અક્ષ સરખી લઈ લઈએ, આ છે મુખ્ય અક્ષ, બંનેનો વચ્ચેનો સેન્ટર પોઈન્ટ ઓ, આનો પણ સેન્ટર પોઈન્ટ ઓ. આના માટે એફ વન અહીંયા વિચારીએ આપણે, આનું એફ વન અહીંયા, કારણ કે બંને સપાટી વક્ર છે એટલે કોઈ પણ એક જગ્યાએ લઈ એફ વન તમે જોઈ શકો છો. તો એફ વન હોય આની અંદર શું થશે? આનાથી ઉલટી પ્રોસેસ, અહીંયા શું થતું હતું? એફ વન પર અભિસરણ થતું હતું, અહીંયા કેન્દ્રમાંથી આવતું કિરણ, મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ, એટલે અહીંયાથી આવતું કિરણ શું થશે? અક્ષને સમાંતર પસાર થશે. તો આ રીતે, એટલે કેન્દ્રમાંથી આવે છે તો આ રીતે તમારે દર્શાવવાનું થશે. મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ એ અક્ષને કેવું હશે? સમાંતર હશે. હવે એ જ રીતે એફ વન માટે શું થશે? આ કન્ડિશન સર્જાશે, મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ એટલે અથવા તો અહીંયા તમે લઈ લો એફ વન તો પણ એ જ વસ્તુ થવાની. આ એફ વન લો, એફ ટુ અથવા તો એફ વન લઈ લઈએ, આના માટે સામેની સપાટી માટે એફ ટુ છે, તો આ પ્રોસેસ કઈ રીતે થશે? આ જ રીતે, એટલે આ કિરણ કેવું છે તમારા માટે? આવતું કિરણ. ક્લિયર? તો આ થઈ ગઈ બહિર્ગોળ લેન્સ માટેની પ્રક્રિયા, અને આ છે અંતર્ગોળ લેન્સ માટેની પ્રક્રિયા, કે જે શું હશે? મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ એ અક્ષે સમાંતર હશે, જે ઉપરની ફર્સ્ટ નંબરની પ્રોસેસ લીધી એનાથી કેવું હશે? એ ઉલટું હશે. એટલે આ કિરણ જ્યારે આપાત થાય, ફરીવાર એ ડ્રો કરું છું,
मुख्य अक्ष ए साथ ज लईए वच्चे ऑप्टिकल केन्द्र छे। आवतु किरण जे छे ए अहींया जशे आपात थशे एटले आ शुं छे आपणा माटे F1 अथवा तो F2 कोई पण लई लो तो आ किरण आम सीधू फंटाई जशे एटले के एनुं विचलन थई जशे अने सीधी लाइन में जे लाइन जशे अहींया एमां ज पण आवतु किरण छे एटले आपणे दर्शाववा माटे आएरो यूज करीशुं। एटले मुख्य केन्द्रमांथी आवतु किरणनी अक्ष केवो हशे समांतर हशे અને આની અંદર અક્ષે સમાંતર આવતું કિરણ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે। હજી ત્રીજી વસ્તુ એવી છે કે પ્રકાશીય કેન્દ્ર પર આવતું કિરણ વિચલન પામતું નથી। પ્રકાશીય કેન્દ્ર તમે કોને કહો છો? ત્રીજી વસ્તુ અહીંયા લખી દઈએ કે આવતું કિરણ પ્રકાશીય કેન્દ્રમાંથી આવતું કિરણ એ પ્રકાશીય કેન્દ્રથી વિચલન પામતું નથી। તો સમજાયું કે અહીંયા આ લઈ લો બહિર્ગો લેન્સ, એની સામે લઈ લઈએ અંતર્ગો લેન્સ, બંને લેન્સ છે બંનેમાંથી પસાર થતી મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ અને પ્રકાશીય કેન્દ્ર। તો પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાશે? જે વચ્ચે ઓ પોઈન્ટ આપેલો છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશીય કેન્દ્ર। તો આમાંથી જ્યારે કિરણ આવતું હોય તો વિચલન પામતું નથી, એટલે કે સીધી જ રેખામાં એક્ઝેક્ટ ઓમાંથી પસાર થવું જોઈએ। તો આ પ્રકાશીય કેન્દ્ર ઓ પ્રકાશીય કેન્દ્રથી વિચલન પામતું, પ્રકાશીય કેન્દ્રમાં આવતું કિરણ હોય એ વિચલન પામતું નથી ક્યારે? જ્યારે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે। તો ત્રણ વસ્તુ હતી, પહેલી તો હતી અક્ષને સમાંતર આવતું કિરણ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, બીજી વસ્તુ હતી કે મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ એ અક્ષને સમાંતર પસાર થાય છે, ત્રીજી વસ્તુ હતી કે પ્રકાશીય કેન્દ્ર પર આવતું કિરણ, અહીંયા ખાસ લખજો, પ્રકાશીય કેન્દ્ર પર આવતું કિરણ વિચલન પામતું નથી। પ્રકાશીય કિરણ પર પ્રકાશીય કેન્દ્ર પર આવતું કિરણ વિચલન પામતું નથી। ક્લિયર? પ્રકાશીય કેન્દ્રમાંથી આવતું કિરણ વિચલન પામતું નથી। તો આટલી વસ્તુ તમારે પ્રતિબિંબનું જ્યારે નિરૂપણ કરો, કિરણાકૃતિ દોરો, ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ, નેક્સ્ટ ટોપિક આપણે નવા લેક્ચરની અંદર જોઈશું, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈશું। આની કિરણાકૃતિઓ જે છે, બહિર્ગો લેન્સ માટે રચાતા પ્રતિબિંબ અને અંતર્ગો લેન્સ માટે રચાતા પ્રતિબિંબની જે કિરણાકૃતિ છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાની છે, અને એના માટેના આ ત્રણ પોઈન્ટો છે કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, અને એ ધ્યાનમાં રાખીને હોમવર્કની અંદર કિરણાકૃતિ તમારે દોરવાની છે। થેન્ક યુ।